Myself, Professor Neetu Yadav. Yes. I welcome you on the today's session on behalf of S.N. Patel Institute of Technology and Research Center, Umrak. Kemcho, mara badha wala vidyarthi mitro. I hope tame badha gharma haso, safe haso, surakshit haso, ane sarkar srina niyamonu palan pan kari raya haso. છેલ્લા બે દિવસથી આપણે બધા ઘણા બધા વિષયો પર સંજય રાવલ સર સાથે ચર્ચા કરી રહ્યા હતા એસએનપીઆઈટી કોલેજના માધ્યમથી અને આજે પણ વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન એટલે કે ગુજકેટ અને નીટની પરીક્ષાની તારીખો આવી નથી તો શું કરવું સર આજનો જે આપણો ટોપિક છે સેશન માટેનો એ એકચ્યુઅલી વિદ્યાર્થીઓની મૂંઝવણ છે કે જેમાંથી તમારા થ્રુ જે પણ ડિસ્કશન કરવામાં આવે તમે આ વિષય પર વિદ્યાર્થીઓ સમક્ષ તમારા વિચારોનો રજૂઆત કરો સર તમે તમારી ટોક સ્ટાર્ટ કરો એના પહેલા અમારી એસએન પટેલ કોલેજ થી કરવામાં આવેલા એક ઇનિશિએશન વિશે હું તમારી સાથે ચર્ચા કરવા માંગીશ કે સંસ્થાએ 26 એપ્રિલ 2020ના રોજ ઓનલાઈન મોક ગુજકેટ કે જે પ્રેક્ટિસ એક્ઝામ છે 12મા ધોરણ સાયન્સ માં મેથ્સ ગ્રુપ કે બાયો ગ્રુપ સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ આ એક્ઝામ ને આપી શકે અને પોતાનો સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકે આ હેતુને ધ્યાનમાં રાખીને અમે આ એક્ઝામ નું આયોજન કર્યું અને મને આ કહેતા ખૂબ જ હર્ષ અનુભવું છું હું કે 2800 થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ પ્લેટફોર્મ નો ઉપયોગ કર્યો અને એક્ઝામ માં એપિયર થયા સંસ્થાએ બેચ દિવસની અંદર એટલે કે 28 એપ્રિલ 2020ના રોજ અમે આનું પરિણામ જાહેર કર્યું જે વસ્તુ આ આખી ઓનલાઈન એક્ઝામ આયોજન કરવાનો મુખ્ય હેતુ ખાલી વિદ્યાર્થીઓ એમનું સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકે એમની તૈયારીઓનું મૂલ્યાંકન કરી શકે કેમ કે ખબર નથી હજી કેટલા ટાઈમ સુધી આ આમને આમ ચાલ્યા કરવાનું છે એટલે એમની પાસે જે પણ સમય છે એનો સદુપયોગ કરીને નીટની એક્ઝામ હોય કે જેડબલઈ ની એક્ઝામ હોય કે ગુજકેટની એક્ઝામ હોય એમની પાસે જે સમય છે એનો ઉપયોગ કરે અને એમની તૈયારીઓને વધુ સચોટ કરી શકે હજી પણ સર ઘણા બધા સ્ટુડન્ટ્સ ના જે અમને ફીડબેક મળ્યા કે જે કોઈ પણ કારણસર આ એક્ઝામ ના આપી શક્યા 26 એપ્રિલ ના રોજ તેમને અનુલક્ષીને એમના સજેશન્સ ને ધ્યાનમાં રાખીને ફરીથી એક વખત 30 એપ્રિલ 2020 ના રોજ અમે નિર્ધારિત સમય પર આ એક્ઝામ નું ફરી આયોજન કર્યું છે એટલે આ માધ્યમથી હું જે પણ વિદ્યાર્થીઓ એક્ઝામ નહીં આપી શક્યા એમને રિક્વેસ્ટ પણ કરીશ કે તમે તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ કરો અને 30મી તારીખના રોજ એક્ઝામ આપો આ સાથે સર હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારી જે એક્સપર્ટાઇઝ છે એના થ્રુ વિદ્યાર્થીઓને વધારે આ દિશામાં માર્ગદર્શન આપો થેન્ક યુ સર થેન્ક યુ મેમ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે એસએનપીઆઈટી પરિવારે મને સતત આ ત્રીજા દિવસે પણ કોઈ વિષય પર વાત કરવા બોલાવ્યો છે વિદ્યાર્થી મિત્ર તમને કદાચ નવાઈ લાગશે પણ હું સાયન્સ નો વિદ્યાર્થી છું મેં 1984 માં મારું 12મું થયું 1984 માં આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર એન્ડ આઈ ટ્રાય હાર્ડ અને એ વખતે તો આવું બધું હતું નહીં પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથ્સ ચારે ચાર રાખવાનું અને પછી સીધી એક્ઝામ આપીને એના મેરિટ પર મેડિકલ એન્જિનિયરિંગમાં જવાતું હતું પણ અનફોર્ચ્યુનેટલી મારા 19 મિત્રો મેડિકલમાં ગયા અને આઈ ગોટ 54% અને હું આજે તમારી સમક્ષ બેઠો છું પહેલા તો તમને બધાને એટલે તમે બધા બહુ લક્કી છો કે તમે સાયન્સ એટલે કે મેડિકલ એન્જિનિયરિંગ વાળું જે ગ્રુપ છે એમાં જે તમે પસંદ કર્યું છે પણ તમે આ સ્ટ્રીમ પસંદ કર્યું છે આજે તમે જોઈ શકો છો કે કોરોના વાયરસમાં સૌથી વધારે ડોક્ટર્સ અને એને સંલગ્ન લોકોની જરૂર પડી છે ફાર્માસિસ્ટની જરૂર પડી છે લેબ વાળાની જરૂર પડી છે બહુ જ મોટું તમને દેખાશે કે તમે જે લાઈન ચૂઝ કરી છે એમાં કદાચ તમે સારી રીતે સફળ થશો અને એન્જિનિયરોની તો જરૂર રહેવાની કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું થવાનું અત્યારે પ્રશ્ન એ છે કે આ એક્ઝામ્સ જે દર વખતે મે ના ફર્સ્ટ વીકમાં નક્કી જ હોય એવી રીતે લેવાતી હતી તમે બધા મેન્ટલી પ્રિપેર થતા હતા અને તમે લોકો પરીક્ષા આપતા હતા હવે બધું વાતાવરણ બગડી ગયું છે હવે તમને ખબર નથી કે લોકડાઉન સુરતમાં ક્યારે ખુલશે અમદાવાદમાં ક્યારે ખુલશે ગુજરાતમાં ક્યારે ખુલશે એક્ઝામ્સ નું શું થશે હું એવું માનું છું કે જૂનના પહેલા વીકમાં
તમારી આ બધી એક્ઝામ્સ લેવાશે એવું મને લાગી રહ્યું છે, ભગવાનની કૃપા થઈ તો. એટલે આપણી પાસે અત્યારે એક મહિનો છે, સોરી એટલે લગભગ એક મહિનો તો છે જ આપણી પાસે. સંજોગો ગમે તેવા હોય, ગમે તેવી પરિસ્થિતિમાં આપણે હોઈએ, એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે હજારો લાખો વિદ્યાર્થીઓનું હવામાં ભવિષ્ય એવું તમને લાગતું છે, પણ એવું છે નહીં દોસ્તો. આ પૃથ્વી પર આવ્યા ત્યારે ક્યારે આવ્યા એ પણ આપણને ખબર નહોતી ને આવી ગયા. આપણે સાયન્સ લેવું હતું, કોમર્સ લેવું હતું ને આપણે લઈ લીધું. જિંદગી બહુ અનસર્ટેનિટીથી ભરેલી છે. કોરોના વાયરસ નતો આવવાનો, આવી ગયો, ક્યારે જશે ખબર નથી, તો શું ચિંતામાં જીવશું? ચિંતા અને ભય આ શબ્દ કાઢી નાખો સૌથી પહેલા, પછી ગુજકેટની એની વાત આપણે કરી. જે થવાનું છે થઈને રહેશે. હું મારું બેસ્ટ પરફોર્મ કરીશ. અત્યારે તમે જેટલી બાયોગ્રાફી વાંચો ને, કોઈ પેદાઇશથી જીનિયસ નથી હોતું, કે સ્ટીવ જોબ્સ હોય, ડોનાલ્ડ ટ્રમ્પ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, બધા બને છે. એટલે મનુષ્ય તરીકે જન્મ મળવો એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. કોઈ પણ ખોર ખાપણ ના હોય એટલે લોટરી છે. હવે મહેનત કરવાની, અને મહેનત તમે જે ક્ષેત્ર પકડ્યું છે એમાં 12-15 કલાકથી ઓછી મહેનત કરવા વાળા તો એ છોડી દેવાનું અને એને ભીખ માંગવાનું ચાલુ કરવાનું. તો ગુજરાતીમાં કહું છું, મહેનત ના કરી તો તમે ગયા. હવે આજે જે આ બધા પ્રોબ્લેમ ઉભા, ત્યારે આપણે એમ થાય કે પેલો આવું કરે છે, પેલો આવું કરે છે, પેલો ઓનલાઈન કોર્સ કરે છે, પેલા સાહેબ એને ભણાવવા જાય છે. હવે મિત્રો, હું તમને એકદમ સનાતન સત્ય એક વાત કહું, ભલે હું ડોક્ટર નથી બન્યો પણ મારા 19 મિત્રો મેડિકલમાં ગયા છે. મારે તમને એ વાત કરવી છે કે અત્યારે ઇનપુટનો ટાઈમ નથી, આઉટપુટનો ટાઈમ છે. હવે તમારા ભેજામાં નવું કશું ઘુસાડવાની, શીખવાની કોશિશ ના કરવી જોઈએ. જ્યારે તમે ફાઈનલ રેસમાં જતા હો ને, ત્યારે તમે મેન્ટલી બહુ સ્વસ્થ હોવા જોઈએ, એકદમ પીસ. હવે જે ઇનપુટ થઈ ગયું થઈ ગયું, હવે આઉટપુટનો ટાઈમ છે. તો આઉટપુટ કેવી રીતે કરવું? હું માનું છું દર 3 દિવસે તમારે છેલ્લા 10 વર્ષના નીટના પેપરો લખવાના શરૂ કરવા જોઈએ. કશું હવે આપણે કઈ શીખવું નથી, કોઈ ઓનલાઈન કોર્સ નથી કરવા. મારી દ્રષ્ટિએ મારો અભિપ્રાય આપું છું, આપણે હવે કશું ગાડા નથી. આજે આ ક્લાસીસ છે, આજે ઓનલાઈન, આજે હું તો એમ માનું છું. અને પેપર કયા ટાઈમે લખવાનું? બપોરે 2-5 કે તમારું પેપર એ ટાઈમે હોય છે, ગરમી હોય છે જોરદાર, ક્લાસમાં પંખા હોય ના હોય, આ તો બધું આ દેશમાં આવું છે બધું. તો તમારે 2-5 જ ઘરે બેઠા બેઠા પેપર લખવાનું. આ તમારે પ્રેક્ટિસ. સૌથી મહત્વની વાત કે છેલ્લા 10 વર્ષના નીટના પેપરો તમે લોકો લખી લો. 3 દિવસે એક પેપર લખવાનું, એટલે લગભગ 5-7 પેપરો તો તમે લખી શકશો આરામથી. આ પેપરો લખ્યા પછી કયા યુનિટમાં તકલીફ પડી, કયા પ્રશ્નમાં તકલીફ પડી એ તમે જુઓ. જે બિલકુલ નથી આવડતું ને એના ઉપર ચિંતા જ કરશો, એને છોડી દો, પણ જે આવડે છે એને બેસ્ટ કરવાની કોશિશ કરો. અત્યારે તમારી જાતને ઓર્ગેનાઇઝ કરવા માટેનો આ એક મહિનો ઈશ્વરે તમને આપ્યો છે. તૈયારી તો થઈ ગઈ, હવે કશું નવું નથી થવાનું. ઇનપુટ થઈ ગયું, જે કમ્પ્યુટરની કેપેસિટી હતી એટલું અંદર ભરાઈ ગયું છે. હવે જોવું છું કે આઉટપુટ આવે છે કે નહીં. હવે આપણે એ જોવું છે કે આપણે ઘોડો બરોબર રોજ દોડતો પણ રેસમાં દોડી શકે છે કે નહીં. તો રેસમાં જે મેદાનમાં જે ટાઈમે દોડતો એ જ ટાઈમે પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે બપોરે 2 વાગે પેપર શરૂ કરવાનું, એલાર્મ મૂકી દેવાનું, 5 વાગે પેપર પૂરું થવું જોઈએ. 10 વર્ષના તમે પેપરો લખશો એટલે 7-8 પેપરો લખશો તો હું માનું છું કે તમારી હથોટી આવી જશે, તમને પ્રેક્ટિસ થઈ જશે, તમારો ભય જતો રહેશે. હું લખી શકીશ, તમને વિચાર કરો 7-8 પેપરો એક્સ્ટ્રા લખવાનો ટાઈમ ભગવાને કોરોના વાયરસે આપ્યો છે. તો આપણે તો કોરોના વાયરસને થેન્ક યુ કહેવું જોઈએ કે નહીં? બહાર રખડશો નહીં. આ રોગ બહુ એમ બહુ ડરવા જેવું નથી, પણ ચેતવાની જરૂર છે. અહીં ગયા, અહીં ગયા, બાઇક પર ગયા, કોઈના એક્ટિવા પર બેઠા, કોઈની સીટને અડ્યા, કોઈના સ્ટીયરિંગને અડ્યા, કોઈનો મોબાઈલ લઈને વાત કરી, વાયરસ સીધો ઘરે. આ વાયરસ બહુ જિદ્દી મહેમાન છે, એ એમને એમ ઘરે નહીં આવે, લેવા જવું પડશે. એટલે જો બહાર ગયા ને તો ઘરમાં આવ્યો સમજો તમે. આપણે ક્યાંય જવું નથી, આપણે આપણા ઘરમાં આપણા પેરેન્ટ્સ જોડે મસ્ત ટીવી જોવાનું, વાતો કરવાનું, 3 કલાક પેપર લખવાનું. પેપર લખીને પરફેક્ટ એક્ઝામમાં જતા હોય એવો લાઇનિંગ વાળો જે સપ્લિમેન્ટરીના કાગળ આવે એમાં જ બરાબર લખવા બેસી જવાનું. આ પ્રેક્ટિસ કરવાનો સમય તમને અત્યારે મળ્યો છે. આપણને શું છે ખબર છે? હવે શું થશે? એટલે પરીક્ષા ક્યારે થશે? અરે હવે શું થશે? અરે તમને મને કોઈને ખબર નથી, પ્રિન્સિપાલ ને ટીચર ને કોઈને ખબર નથી, મુખ્યમંત્રી સાહેબ, એજ્યુકેશન મિનિસ્ટર કોઈને, કેમ કે વાતાવરણ એવું છે, બધા અસમંજસમાં. આવા સમયે આનો આપણે ઉપયોગ કરી, મુસીબત છે ને મુસીબત એ આપણને જોડવા આવે છે, તોડવા નહીં. અને ખરાબ સમય સામાન્ય માણસ માટે મુસીબત હોય છે, પણ ખરાબ સમય હોશિયાર માણસ માટે તક હોય છે.
આપણે આને તક બનાવી. અત્યારે પેલો મિત્ર કે અહીં ચાલ ને પેલો મિત્ર કે અહીં કે ને, અરે મિત્રતા મિત્રતા ચૂલામ ગઈ ભાઈ. કેરિયરના ભોગે કોઈ મિત્રતા સાચવવા નથી. પહેલું કેરિયર મારું કેરિયર હશે તો મિત્રો બધા થઈ જશે, પણ મિત્રો જોડે રખડ રખડ કર્યું તો કોરોના બી લઈ આવશો અને સમય જે આજે ગયો એ કાલે પાછો નહીં. આજથી જ મિત્રો બપોરે 2 વાગે પેપર છે, કાલ સવારે એમ સમજી લેજો. કાલ બપોરે 2 વાગે પહેલું પેપર હું લખીશ, 5 વાગે એને પૂરું કરીશ. 10 વર્ષના પેપરો અવેલેબલ છે, ના હોય તો મને કહેજે. મારો ઘણા બધા મિત્રો સુરતમાં બને છે અને હું માનું તમને, તમે કોટા કહો, તમે જ્યાંથી કહો, દિલ્હીથી જ્યાંથી કહો ત્યાંથી હું તમને લાવી આપીશ. પણ આ લક આઉટપુટની પ્રેક્ટિસ કરો. હવે તમે કેટલું નેટ પ્રેક્ટિસ બહુ કરી, હવે મેચ રમવાનું ચાલુ. વન ડે મેચ કે હું કેટલા છગ્ગા મારી શકું, કેટલા ચોગ્ગા મારી શકું, અને તો તમારો કોન્ફિડન્સ, હાથ નહીં ધ્રુજે, આંગળીઓ કડાઈ નહીં જાય, ગળામાં સોસ નહીં પડે. અત્યારે મસ્ત સમય આપ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો બિલકુલ ભયમાં રહ્યા વગર, ચિંતામાં રહ્યા વગર તૈયાર થઈ જાઓ. સરસ 1 મહિનો એક્સ્ટ્રા મળે. અને એ સ્ટ્રીમ લો, બી સ્ટ્રીમ લો, એન્જિનિયરિંગ સિલેક્ટ કરો, આ કરો, જે કરો, તમારો પોતાનો નિર્ણય કરજો. બીજાને પૂછી ના કરતા, નહીં તો પાછો ત્યાંથી ચેક રિટર્ન આવશે. અલા મારે તો આમાં જોયું, પણ પેલા એ કીધું એટલે હું અહીંયા હું તો ફસાઈ ગયું. આવું ના. એટલે વિદ્યાર્થી મિત્રો નિર્ણય પોતાનો, પસંદગી પોતાની, પેપર જાતે લખીશ. હું ચોરી કરીશ નહીં ને હું કોઈને ચોરી કરાવીશ નહીં. પેપર લખવા બેસો, કોઈ પૂછે કે ભાઈ સોરી દોસ્તી વોસ્તી ચૂલામ ગઈ, ઊંધું ગાલીને બરાબર લખવાનું. કોઈને કોઈની આમ જોવાનું જ નહીં. જયારે આમ બિલકુલ આમ પેલો ભરતને ઘોડો કરો, રેસમાં આજુબાજુ આમ બાંધે, કેમ ખબર છે કે આજુબાજુ નજર ના જાય. બિલકુલ મારું પેપર અને હું. બીજી સૌથી મહત્વની વાત, નેગેટિવ માર્કિંગ ઓછું થાય એનું ધ્યાન રાખજો. નેગેટિવ માર્કિંગ ખબર છે તમને, ડબલ પાછા પડે. 50 નેગેટિવ હોય ને એટલે 100 માર્ક્સ તમે પાછા. 500ના વિદ્યાર્થીઓ સીધા 400માં આવી જાય છે. એક એક માર્ક્સ પર 100-200 વિદ્યાર્થી ઉભા છે દોસ્તો. એટલે પોઝિટિવ જે આવડે છે પરફેક્ટ લખવું છે. ગપ્પા નથી મારવા, નથી આવડતું છોડી દેવું. આ બધું તમને સ્કૂલમાં સમજાવતા જ હશે, પણ મારો મારી ફરજ છે. મારા બધા મિત્રો મને વાત કરતા હોય છે કે સંજયભાઈ છોકરાઓ ક્યાં માર્ક આવે છે, નેગેટિવ માર્કિંગ. એટલે નેગેટિવ માર્કિંગના કારણે ઘણા 500માંથી 400 ઉપર આવી જાય. એટલે આ પણ એક ધ્યાન રાખવાનું છે કે મને આવડે છે એટલું બેસ્ટ લખીશ. કોન્ફિડન્સ છે 50-50 છે બરાબર. જેની મને ખબર જ નથી એ હું એવોઇડ કરવાની કોશિશ કરીશ, જેથી મારું નેગેટિવ માર્કિંગ નહીં. આ સૌથી મહત્વની વાત છે. ગુજકેટ માટે તો તમારી ટેક્સ્ટ બુક જ વાંચો, બીજું કશું વાંચવાનું જરૂર નથી. ટેક્સ્ટ બુકો સરસ બનાવેલી છે અને એમાંથી લગભગ તમને બધું જ મળી જશે. આ કરશો ને એટલે જીવનની પરીક્ષાઓ કરવાની તૈયારીની ખબર પડશે. જીવનમાં કશું નક્કી જ નથી હોતું. લગ્ન નક્કી થાય કેટલા ના, અને કોરોના વાયરસ આવી ગયું, બધું લગ્ન રમણ ભમણ. તમે તૈયારી કરો પણ ભગવાન જયારે સામે પડે ત્યારે બધું ઊંધું. એટલે એક ચીજ કાયમ કહું છું કે આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. ડરવાનું નહીં, હિંમત નહીં હારવાનું, બિલકુલ પીચ પર ઉભા રહેવાનું. તું ભગવાન જે આપણે તૈયાર છીએ બોસ, સવારે કંપાસ બંપાસ અંદર પેન્સિલ સંચો જે પેનો તમને ફાવતી હોય બધી તૈયાર કરીને, કંપાસ તૈયાર કે કાલ સવારે, આજ રાત્રે પરીક્ષાની તારીખ આવે ને કાલ સવારે તૈયાર થઈ જવું. આ ટેમ્પરામેન્ટ વાળા લોકો જીવનમાં સિદ્ધિ પામે. પેપર લખો, વાંચો, પણ હાઈપ નહીં. યસ, મોજથી કરીશ. 10-12 કલાક અત્યારે મહેનત કરો બહુ થઈ ગયું, કાયદા થશો જ નહીં. તો બધા શિક્ષકોના છોકરાઓને હોમાંથી હો ના આવે એવું થતું નથી. ડોક્ટરના બધા છોકરાઓ ડોક્ટર ના બને. હું રોજ કહું છું અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર બની જાય, બાપાને માલ, એમ નથી થતું ભાઈ. મહેનત કરવી પડે અને પછી ઈશ્વરની કૃપા થવી જોઈએ. એનો મતલબ કે ઈશ્વરની પણ શ્રદ્ધા રાખવી, ઈશ્વર ઉપર પણ વિશ્વાસ રાખવો કે એ જે કરશે તે સારું કરશે. મહેનત કરી 7 પેપર લખ્યા, બધું કર્યા પછી પણ પેપર ખરાબ પણ થઈ શકે, પણ તમને એમ થશે કે મેં મહેનત તો પૂરેપૂરી કરી. એટલે મસ્ત મહેનત કરજો. સાથે સાથે ઘણી બધી વેબસાઇટો છે, સરકારની ઘણી બધી સબસિડીઓ ઉપલબ્ધ છે. કાલે તમે આગળ ભણવા જશો ફર્ધર એડ્યુકેશન માટે, એટલી બધી સબસિડી નહીં, એટલી બધી તમને જેને શિષ્યવૃત્તિ કહેવાય છે, તમને ફી આપવામાં આવે જેના વિશે તમને ખબર નથી. અત્યારે ટાઈમ છે, એને સર્ચ કરો ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર, કયા અભ્યાસક્રમ માટે કેટલા પૈસા મળે છે, ક્યાંથી મળે છે, ક્યારે ફોર્મ ભરવાનું, કેટલો બધો સમય છે. છોકરાઓ મને કેટલા સાહેબ હવે શું કરી ગયું, હુસતું નથી. મેં કીધું ભાઈ તું દે, તું રહેવા દે, તું પરીક્ષા આપતો. તમને 1 મહિનો 30 દિવસ એક્સ્ટ્રા મળ્યા છે દોસ્તો. તમે આ ભારતના ઇતિહાસમાં તમે સૌથી નસીબદાર છોકરાઓ, વધારાનો 1 મહિનો મળ્યો છે.
એને તકમાં ફેરવી નાખો. શિષ્યવૃત્તિ ક્યાં મળે છે, કયો કોર્સ ક્યાં ચાલે છે, કમ્પ્યુટર પર શોધો, મેડિકલમાં જઈશ ક્યાં ક્યાં કોલેજો છે, એન્જિનિયરિંગમાં જઈશ ક્યાં ક્યાં કોલેજો, મને ચલો ટકા ના આવ્યો ફાર્મસીમાં ગયો કયા કયા કોર્સીસ, મારે પોતાનો કઈ બિઝનેસ કરવો છે તો હું શું કરી શકું, ટ્વેલ્થ પછી બીએસસી કરું તો બીએસસી એગ્રીકલ્ચર કરું, આજે એનો બહુ ટાઈમ આવવાનો છે તો એની બેસ્ટ કોલેજો ક્યાં ક્યાં આગળ આવી, આ બધું કરો યાર. યુદ્ધમાં જવું હોય ને તો બંદૂક બંદૂક તૈયાર કરીને જવું પડે, ત્યાં જાવ એટલે અંદર ગોળી જ છૂટે નહીં, તલવાર ને ધાર જ ના હોય તો શું કરવાની બુઠી તલવાર લઈને, સમય વેડફશો નહીં. હું એવું માનું છું કે ગુજરાતના ભારત આ જે 12માના વિદ્યાર્થીઓ માટે આ કોરોના વાયરસ આવ્યો છે કે તમને એક મહિનો આપું છું, તમે તમારી કેરિયર બનાવો, તમારી જાતને તૈયાર કરો, એટલે મસ્ત પેપરો લખવાની તૈયારી, પણ પેપર બપોર 2 વાગે જ લખવાનું, બરાબર ગરમી હોય ને એટલે શું આમ પરસેવો પરસેવો રેલા ચાલતા હોય એવામાં લખવાનું પેપર, એટલે શું બોડી યુઝ ટુ થઈ, આ હાથને એક પેપર લખવા બરાબર પ્રેક્ટિસ, 7-8 પેપર લખશો એટલે પ્રેક્ટિસ થઈ જશે. હું નેગેટિવ માર્કિંગ થાય એવું કોઈ કામ નહીં કરું, એનું ખાસ ધ્યાન રાખજો, કશું જ ના આવડતું એની પર ભાર આપશો નહીં, ચૂલામ ગયો હવે બહુ થઈ ગયો, જે આવડે છે એમાં 100 માંથી 100 આવે એવી કોશિશ કરો, એ પ્રશ્ન હું અપ ટુ ડેટ લખી શકું એવી કોશિશ કરો, અક્ષરો બને એટલા સારા કાઢવાની કોશિશ કરો. કહેવાનો મતલબ કે જે કરો તે બેસ્ટ કરો, આ 30 દિવસનું પ્લાનિંગ કરો, 2-3 દિવસે એક પેપર લખીશ, બપોરે 2 થી 5 માં લખીશ, આપણી ટેક્સ્ટ બુક વાંચીશ, કોઈ બહાર ક્લાસીસ ઓનલાઈન ઓનલાઈન હવે કરવા નથી જવું, જે ડેટા ભરાવવાનો તો ભરાઈ ગયો, હવે ઇનપુટ બધું થઈ ગયું છે, આઉટપુટની કોશિશ કરીશ અને એ પેપર હું જાતે સોલ્વ કરીશ, અને એમાં મારી જ્યાં કઈ જે ભૂલો થઈ હોય એને હું શોધવાની, અથવા કોઈ ટીચરને અથવા કોઈ જે કોઈ તમે લોકો કરતા હોય એમાં હું કોશિશ કરીશ, પણ સ્વસ્થ રહીશ, જરાય ભમ નહીં પામું, ચિંતા નહીં પામું, અને મસ્ત રીતે હું આ બધું સરસ રીતે કરીશ. આ 1 મહિનામાં તમે જે કઈ નિર્ણયો કરશો ને એ તમારું ભવિષ્ય નક્કી કરશે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું, તમે આ 1 મહિનો બરાબર પરીક્ષા લખવાની તૈયારી, પેપર આપવાની તૈયારી, ક્યાં જવું છે એની તૈયારી, ક્યાંથી ફી, ધોરણ 12 પછી ઘણા બધા કોર્સિસ છે, ઘણી બધી ફેકલ્ટીઝ છે સાયન્સ વાળા માટે, તમે પાયલોટમાં જઈ શકો છો, તમે આર્મીમાં જઈ શકો, ઘણું બધું છે બીજું બધું, એને પણ જુઓ જયારે ફ્રી હો કે કઈ કામ નથી, હવે મૂડ નથી આજે, એ બધું જુઓ, પણ સમય બગાડશો નહીં. આ બેસ્ટ ટાઈમ 30 દિવસ ભગવાને આપણને આપ્યો છે, તમારી જાતને તૈયાર કરો, પપ્પા મમ્મીને પગે ના લાગતો તો લાગવાની શરૂઆત કરો, એમને લાગીને જજો, ભગવાનને નહીં લાગો ચાલશે, પપ્પા મમ્મીને પગે લાગીને પેપર આપવા જવાનું, એટલે ઘરે પણ પેલું બપોરે 2 વાગે પેપર આપવા બેસો ને તો પ્રેક્ટિસ પાડવાની, આશીર્વાદ લઈને જ બેસવાનું, સારા જે તમને શિક્ષકો ગમતા એમની જોડે રોજ એકાદ વાર ફોનથી મેસેજથી વાત કરજો, જેનામાંથી પોઝિટિવિટી મળતી હોય આ કરજો, પણ ડરશો નહીં, ભય પામશો નહીં, ચિંતા કરશો નહીં. આ કોલેજ વાળા તમે જુઓ 4 દિવસથી સતત વિદ્યાર્થીઓને સારું સેશન્સ મળી રહે, સારી વાતો મળી રહે, એના માટેની કોશિશ કરે. હું તો કઈ આનો એક્સપર્ટ છું નહીં, પણ હું એક વાત માનું છું કે જીવન અદ્ભુત છે, જે થવાનું છે નક્કી છે, ચિંતા કરવી નહીં, પણ મસ્ત જીવવું, બેસ્ટ કરવું જોઈએ, ભય પામવું નથી, ચિંતા, અરે મેમાં નહીં લેવાય તો જૂનમાં લેવાશે, જુલાઈમાં અમેરિકામાં 1 વર્ષ માટે સ્કૂલો બંધ કરી દીધી, કોઈને ખબર હશે 1 વર્ષ માટે સ્કૂલ કોલેજ ક્લોઝ, તો ગાણે હવે શું કરશું, આ દુનિયામાં 1 વર્ષ મોડા જન્મ્યા હોત તો શું કરે, ચિંતા છોડ, લિવ ઇન પ્રેઝન્સ, આજ મસ્ત છે, નક્કી નથી, જૂનની પહેલું વીક ગણીને ચાલજો કે 1 મહિના પછી એક્ઝામ છે, હાલ એટલી તૈયાર રાખવાની, 1 મહિના પછી વળી એમ પણ કે હજુ 2 મહિના પછી તો એની તૈયારી, અને એમ પણ કે 15મી તારીખે બી છે તૈયાર, પેપર લખવા છે, મસ્ત લખવા છે, પેપરના ટાઈમે જ લખવા છે. હું એકની એક વાત રિપીટ કેમ કરું છું, આ ઉંમરમાં આવું મને કોઈએ કહ્યું નહોતું, અને એમાં હું મેડિકલમાં ગયો નહીં, બહુ જ હોશિયાર હતો, હું બધે બોલું છું ને, એનેસોડિયમ, કે પોટાશિયમ, એનએચ ફોર, એચ હાઇડ્રોજન, એજી સિલ્વર, એચજી મર્ક્યુરી, સી ગ્રુપ, સીએલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સીએલઓ ડી ક્લોરાઇડ, MnO4, હજુ આવડે, સાયન્સ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા, પ્રિલિમમાં ફેલ થયો હતો, કે હું રખડવામાં રહી ગયો, મને એમ હતું હજી તો ટાઈમ છે ને, હજુ તો ટાઈમ છે ને, અરે કરશું, હજુ કરશું, આપણે શું 2 દિવસ વાંચશું એટલે આવડી જશે, નથી આવડતું, બહુ અઘરું કામ છે, અને આ તમે અઘરું કામ પસંદ કર્યું છે તો અઘરું કામ કરવા માટે અઘરી મહેનત પણ કરવી, આ ટેમ્પરામેન્ટ સામાન્ય માણસનું કામ નથી, આ ટેમ્પરામેન્ટ બી પાવરફુલ રાખવું પડશે, જીવનમાં રોજ સવારે પરીક્ષા, ગાડી લઈ જતા કોઈ ઠોકી દે, ખબર જ ના, થોડી આપણે થોડી કોઈ ઠોકવા નીકળ્યું હોય, એક્સિડન્ટ થાય છે, લોકો મરી જાય છે, પેલો ઘરેથી મરવા થોડો નીકળ્યો હોય, મરી જાય, તો જીવન આવું છે, આ જીવનની તૈયારી. આ પૃથ્વી પર, તમને દોસ્તો બહુ મસ્ત વાત કરું, આ ઉંમરમાં સમજી જાઓ, આ પૃથ્વી પર આપણે વિઝિટર છીએ,
મુસાફર છીએ, આયા જઈએ ફરવા, પણ મસ્ત ફરીને જવું, અને આપણે આયા એનાથી પણ પાછા જઈએ ત્યારે આ દુનિયાને વધારે સુંદર બનાવીને જવું. હું બકબક કેમ કરું છું? મને એમ થાય છે કે યસ, મારા જેવા ટેમ્પરામેન્ટ વાળા છોકરાઓ તૈયાર, ભલે 90% ના આવ્યા ને 54% આવ્યા, પણ મારું ટેમ્પરામેન્ટ મેં એવું ને એવું રાખ્યું, અને એના કારણે આજે બધું જ ઈશ્વરે મને આપ્યું છે. કે કેમ પૈસા સેના છે, ટેમ્પરામેન્ટ. ગમે તેવી પરિસ્થિતિ થાય, ગમે તેવું ખરાબ પેપર જાય, આપણે હવારે ઊંઘી ગયા રાત્રે એટલે હવાર ઉઠ્યા એટલે પાછા નવી ગોળીને નવો દાવ, ગુજરાતીમાં કહેવત છે, બિલકુલ તૈયાર, ટચવું. આ ટેમ્પરામેન્ટ સાથે તમે લોકો આ મહિનો કાઢજો, પેપરો સોલ્વ કરજો, સરસ રીતે સોલ્વ કરજો, અને સાથે સાથે બે ચીજ, ડિસિપ્લિન. વિદ્યાર્થી મિત્રો, આ ટર્નિંગ પોઈન્ટ છે તમારા જીવનનું, 11મું અને 12મું. તમારામાં જો ડિસિપ્લિન નહીં આવે ને તો તમે અનઓર્ગેનાઇઝ હશો, તો તમે ક્યાંય નહીં ચાલો. આ બે વર્ષ, એક વર્ષ અને હવે તો આ એક મહિનો, પછી તો તમારું બધું નક્કી થઈ જશે. 2-3 મહિનામાં એકદમ વેલ ડિસિપ્લિન બની જજો. દરેકને એમ થવું જોઈએ કે આ છોકરો અપ ટુ ડેટ. જે કરો, રખડવા જવું છે રખડવા જવાનું, પિક્ચર જોવા જવું જવું છે, મૂડ આવે તો 2 શો સાથે જોઈ રાખજો, એની કોઈ વાંધો નથી. ઘરવાળા ના પાડે છે, પણ એ પછી પાછા લાગી જવાનું કે 6 કલાક બગાડ્યા છે તો હવે આજે 5 કલાક વધારે મહેનત કરવાની. પણ એમ વાંચ 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 કરવાની ટકા નહીં આવે, એને બહાર કાઢવા શીખો. જે તમે ગોખ્યું છે એને બહાર કાઢતા શીખો, અને એને પેપર પર ઉતારી અને સામેવાળાને સમજણ પડે એ રીતે બિલકુલ ઇઝી ટોનમાં બધું લખી અને સરસ સપ્લિમેન્ટરીઓ તૈયાર કરી શિક્ષકો જોડે એની ચર્ચા કરો, વાતો કરો, અને મસ્ત રીતે તમે પરીક્ષાઓ આપજો. જરાય ભય પામશો નહીં, ચિંતા કરશો નહીં. જે થવાનું છે નક્કી છે, પણ મહેનત કરશો તો એ વધારે સારું થશે. જુઓ બધા, કે જે થવાનું તો નક્કી હતું, મહેનત શું કરવા? આપણે આ પૃથ્વી પર આવ્યા અને જે કંઈ બને છે એ બધું આપણા પાછળના જન્મોનું નસીબ, પણ હવે નવું કર્મ તો આપણા હાથમાં. હવે હવે જે તક આવી, જો નરેન્દ્રભાઈ મોદીને 24 કલાક મળે, મને 24 કલાક મળે, એક ભિખારીને 24 કલાક મળે, તમને 24 કલાક, એ 24 કલાકનો ઉપયોગ કેવો કરીએ છે એની ઉપર આપણી સફળતાનું રહસ્ય રહેલું છે. એનો મતલબ એમ નથી કે જે હતું એ બધું નક્કી છે. નક્કી હતું તક, તક આવી નક્કી, એ તકનો ઉપયોગ કેવી રીતે લેવો, એ તકને કેવી રીતે જોવી, એ આપણા હાથમાં છે. કર્મ આપણા હાથમાં છે, મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. બેસ્ટ મહેનત કરો, ડોક્ટર જ બનવું છે, આ ટેમ્પરામેન્ટ થી મહેનત કરો. પણ જો ટકા રખીને ન આવે તો નિરાશ થશો નહીં, હતાશ થશો નહીં, કે ભગવાને એનાથી પણ તમારા માટે કંઈક સારું વિચારીને રાખ્યું હશે. આવી ઈશ્વર ઉપરની શ્રદ્ધાથી મહેનત કરવાની. કહું ને, મારા 19 મિત્રો મેડિકલમાં ગયા છે, હું એક જ ના જઈ શક્યો, અને એનું કારણ હતું મેં એની ગંભીરતા ના લીધી. મને એમ હતું કે છેલ્લા દિવસે થઈ જશે, 2 દિવસ પહેલા ચોપડી વાંચી લેશો, ઓવર કોન્ફિડન્સ, અને છેલ્લે વાંચેલું કશું યાદ રહેતું નથી. પણ જે પેપરો લખ્યા હતા, જે બધું બીજા મિત્રો કરતા હતા, આપણે બધા થોડા વિચિત્ર માણે, બધા તો કઈ કરે, હવે તો થઈ જાય. મારો બેસ્ટ ફ્રેન્ડ કિશોર બચાણી, જેના ઘરે તો અત્યારે IAS ઓફિસર થઈ ગયો, બહુ મોટી પોસ્ટ પર છે, અને એકદમ પ્રમાણિક ઓફિસર. હું એની, એના મારા ઘરે સગવડ નથી, હું એના ઘરે વાંચવા જતો હતો. મને કહેલા, સંધ્યા વાંચ 12 કલાક તો કર, એટલે મેગ્ઞ તો થઈ ગયો, એ તો થઈ ગયો, અને લટકી ગયા. મિત્રો, 30 વર્ષે મર્સિડીઝ આવી, તમે જો સારા સિલેબસ ભણી, સારું ભણી અને મેડિકલ એન્જિનિયરિંગ આ બધા સારા જશો ને, તો 5 વર્ષે જીવનની આ બધી જ ચીજો તમને બહુ આસાનીથી મળી જશે. એટલે તમે નક્કી જો, તમારા મા બાપ તમારા માટે ખર્ચો કરે છે, તમને ખબર નથી આ 1000, 5000, 25000 રૂપિયા ક્યાંથી આવે છે, કેટલા વિશે 100 થાય. એટલે મા બાપને પગે લાગી, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખી, તમારી જાતને વેલ ઓર્ગેનાઇઝ કરી, 7 પેપર, 2-3 દિવસે એક પેપર લખવું છે ગમે તે થાય, અને પેપર બેસ્ટ ચેક કરવું છે, નેગેટિવ માર્ક્સ ના આવે એનું ધ્યાન રાખવું છે, 2 વાગે પેપર લખવું છે. આ બધી ચીજો તમે કરશો અને પછી જે રિઝલ્ટ આવશે એ તમારા માટે પરફેક્ટ હશે. પણ તમે કઈ કરો જ નહીં તો, હજી તો છે ને મહિનો આવી જશે, ઉભો રહેશે, ખબર જ નહીં. એટલે સાવચેતીથી, તકેદારીથી મહેનત કરજો. કોઈ માણસ હોય, મારા 2 મિત્રો તો પ્રિલિમરી એક્ઝામમાં ફેલ થયેલા મારી સાથે, એ બંને જણ અત્યારે સુરત મેડિકલ કોલેજમાં અને સુરતમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે, ડોક્ટર સુધીર શાહ નેલુ. જે એને ચોટી બાંધી કે ના સંજય, રખડવા નહીં ચાલે ભાઈ, મહેનત કરવી પડશે. હું એટલો હોશિયાર હતો, મેં ગઈકાલે કીધું ને, ફ્રોગ ડિસેક્શન આખો 1.5 ચીરી, બધા સ્પેર પાર્ટ બહાર કાઢું, પછી પાછા બધા અંદર પૂરું, અને પછી ટાંકા લઈ લઉં, 1.5 જીવતો થઈ જાય. નપાસ થયો, આકૃતિ દોરતા ના આવડી, હાર્ટની આવી હતી બાયોલોજીના પેપરમાં. ઓવર કોન્ફિડન્સમાં રહેશો તો આ તક ફરીથી નહીં મળે. હા, બધું મહેનત કર્યા પછી નપાસ થયા, ટકા ઓછા આવ્યા, તો હરી ઈચ્છા,
પણ મને એમ ના થવું જોઈએ અરે યાર સાલો ટાઈમ મળ્યો તો એક મહિનો અને મહેનત ના કરી. આ અફસોસ તમને તો થશે, તમારા પરિવારને થશે. અને આ એક બે મહિનો તમે બરાબર હવે આ સાચવી લીધા, પેપરો મસ કર્યા, તમે તમારો પરિવાર, તમારી પત્ની, તમારા આવનારા બાળકો, આ બધા માટે એક સરસ ભવિષ્ય તમે તૈયાર કરી. મિત્રો, 80 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે, જેમના બાળકોને સ્કૂલ નસીબ નથી. તમે નસીબદાર છો કે તમારા પેરેન્ટ્સ તમને સારી સ્કૂલોમાં ભણાવે. તમે નસીબદાર છો કે આ કોલેજો વાળા આ વેકેશનમાં પણ આવા મારા જેવા લોકોને બોલાવીને આવા સેમિનાર કરે. એમને તમારી ચિંતા છે. આ ભારત દેશને એક ઉજ્જવળ યુવાનોની જરૂર છે, જે કસરત કરતો હોય, વાંચન કરતો હોય, ફિટ હોય. મારા એટલા ડોક્ટરો છે આ કોરોના વોરિયર, કે ડોક્ટરો કોઈ બધા કે સંતાઈ જાય કે ડોક્ટર આજે પોતાનો નંબર લખીને બેઠા છે, ગમે ત્યારે કોલ નહીં. તમે ડોક્ટર બન્યા ને તો તમે આ પૃથ્વી પરના જીવતા ભગવાન બની જશો. કે લોકો ભગવાનને યાદ કરીને પૃથ્વી પરના ભગવાન ડોક્ટર પાસે આવે. મારા એટલા બધા મિત્રો ડોક્ટર છે, અને મને આજે એટલું ગૌરવ થાય છે કે મારા આટલા બધા મિત્રો ડોક્ટર છે. દોસ્તો, કરોડો રૂપિયામાં સેવા ના થાય ને, એ આ એક વર્ષ સારું ભણી અને તમે સારી લાઈનમાં જઈને એક સારા માણસ બનશો ને, તો લાખો લોકોને તમે અસર કરી શકશો. એટલે આને જરાય ફોર ગ્રાન્ટેડ લેશો નહીં. આખી દુનિયા જ્યાં રખડવું ગધેડા ચારવા ચારે, આપણે ચોટી બાંધીને 24 કલાક પ્લાનિંગ. હા, મૂડ ના હોય તો ભણશો નહીં, પણ એ મૂડ હવે લાવવો પડશે કે 2 વાગે પેપર છે રોજ, 30 દિવસ. આ પ્રેશર તમારે ડેવલપ, પ્રેશરને સહન કરવું પડશે. હવે 9 વાગે પેપર ના લખતા, રાત્રે 9 વાગે, બપોરે 2 વાગે, 2 થી 5 આમ અંદર રેલા ઉતરતા હોય, શર્ટમાં ઉપર પંખો, ક્લાસરૂમમાં ના હોય, ખટ 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 અવાજ કરે, બધી સ્કૂલોમાં આવું જ છે બધું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ઈશ્વર તમને બહુ મસ્ત રીતે આ બધામાંથી પાર પાડે. પણ કસરત કરજો, વાંચન કરજો, થોડી બાયોગ્રાફી વાંચો, મા બાપ જોડે મસ્ત બેસજો, રાત્રે પપ્પા મમ્મીના પગ દબાવજો 15 મિનિટ. કેલાવો પપ્પા મમ્મી પગ દબાઈ આપો, માથું દબાઈ આપો, આ કરજો. આ જીવનમાં સૌથી મોટો પાવર આવશે અહીંથી, સૌથી મોટો પાવર આવશે. જીવન અદ્ભુત છે, આપણે એને ઘડવાનું છે સંસ્કારોથી, હાર્ડવર્કથી, ઓનેસ્ટીથી. અને આ જો તમે કર્યું ને, તો કોઈના બાપની તાકાત નથી કે તમને જીવનમાં પાછળ પાડી શકે. એ તમે એક સારા માણસ બનશો, સાથે સારા ડોક્ટર, ઇજનેર, જે કંઈ બનશો, ત્યારે સમાજ જોશે કે કેટલો સંસ્કારી માણસ. સોનું ઓછું છે, તાંબુ પિત્તળ વધારે છે. સોનાની જ વેલ્યુ છે, સારા માણસોની જ વેલ્યુ છે, સંસ્કારી લોકોની વેલ્યુ છે. લબાડોની, લફંગાઓની કોઈ વેલ્યુ નથી. એટલે ચોઇસ ઇઝ યોર્સ. મનુષ્ય જન્મ મળ્યો છે, કઈ બાજુ જવું છે, દાનવ બનવું છે કે દેવ બનવું છે. દાનવ એટલે નીચે, દેવ એટલે ઉપર, આપણા હાથમાં છે. ભણતરની સાથે, સંસ્કારો સાથે જીવજો, હાર્ડવર્ક કરજો, ઓનેસ્ટ. મેં કીધું ને, પરીક્ષા ચોરી કરતા નહીં, કોઈને કરાવતા નહીં, ભલે દોસ્તી ના રહે, ચૂલામ ગઈ, કોઈ ટાઈમ બગાડવો નથી ભાઈ. આપણી ઘોડાનો રેસ હોય ને, પોતાનો ટ્રેક અને પોતે દોડવાનું. બીજી આજુબાજુ કોણ છે, કોણ આગળ છે, પાછળ છે, ઘોડાએ જોવાનું નહીં, ઘોડાએ પોતાની સ્પીડથી દોડે છે. પરીક્ષામાંથી બહાર આવો પછી પેપર ટેલી કરતા નહીં, ફાડીને આવજો કે ત્યાં મૂકીને જ આવજો પેપર, જો હોય તો. કે પાછું બીજું પેપર બગડશે, એ ત્યાં લખ્યું, મેં આ લખ્યું, ચૂલામ ગયું, ત્યાં ત્યાં સપ્લિમેન્ટરી હાથે સાહેબને કે લઈ જાવ સાહેબ. ટેલી કરવું જ નથી, બહાર આવે એટલે ફ્રી. શું 100 માંથી 100 જે ગયું તે ખરું. આ પાવર સાથે કામ કરજો તો હું માનું છું કે બહુ સરસ રીતે. આ તો પરીક્ષાઓ કશું નથી હજી બેટા, તમારે જીવનની બહુ મોટી પરીક્ષાઓ આપવાની, બહુ મોટી પરીક્ષાઓ. આ તો હજી પહેલી 100 માંથી 1 પરીક્ષાઓ છે. હજી તો દવાખાનું ક્યાં બનશે, પ્રેક્ટિસ ક્યાં કરીશું, કયા ગામમાં કરશું, કયા, કેટલા સવાલો જવાબો. રોજ સવારે જિંદગીમાં નવી ચેલેન્જ છે. પણ આ ઉંમરમાં તમે જો ચેલેન્જ માટે તૈયારી છે, ભલે એક 54% આવ્યા, પણ હું નિરાશ તો થયો. મને એમ નતું થયું કે હવે હું મરી જાઉં. મારા બાપુજી દેવું કરી ટ્યુશન કરીને પૈસા, પણ મને એમ થયું કે મેં મહેનત તો કરી કે ના કરી, પણ હવે હું છોડીશ નહીં. એમ તમે હાલ વહેલા છો કે અત્યાર સુધી જે થયું થયું, પણ આ વખતની એક્ઝામમાં બધા પેપર ટકાટક લખવા જ અને રેન્કમાં આવવું છે. અને પછી ના આવો તો હરી જ. મોડો વિચાર કરશો નહીં, ડ્રોપ આપવાનો વિચાર કરશો નહીં. બીમાર હો, તાવ હોય ને, તોય પરીક્ષા આપવા જજો. છેલ્લી એક નાનકડી વાત મિત્રો તમને કરી દઉં કે કઈ ટેમ્પરામેન્ટ વાળા લોકો જીવનમાં સફળ પામે. 2001માં 1 એપ્રિલે મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ. એની દીકરીની એ વખતે 12th ની એક્ઝામ હતી. એ 8 એપ્રિલે ગુજરી ગયો અને 9 એપ્રિલે સવારે પહેલું પેપર. વિચાર કરો, જે દીકરી બોર્ડની એક્ઝામ હોય, એ દીકરીના પપ્પા રાત્રે એક્સિડન્ટમાં ગુજરી જાય. એ દીકરી સો મચ સર, તમે ખૂબ જ સરસ રીતે તમારા આ વિષય કે જે વિદ્યાર્થીઓને
સૌથી વધારે મુજવતો છે આજના ટાઈમમાં, કે ક્યારે એમની એક્ઝામ ઓર્ગેનાઇઝ થશે, ક્યારે એમનું બાર સાયન્સનું રિઝલ્ટ આવશે. તમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને ડેફિનેટલી તમારા કહ્યા પ્રમાણે પણ સમય જ આપણી પાસે આ સમય દરમિયાન છે કે જેનો આપણે અત્યારે સદુપયોગ કરી લઈએ, જેટલું પોસિબલ હોય આપણી તૈયારીઓને પાકી કરી લઈએ, કે જેથી જ્યારે પણ એક્ઝામ હવે પછી ઓર્ગેનાઇઝ કરવામાં આવે ત્યારે આપણે એને પૂરતો ન્યાય આપી શકીએ. એક પોઈન્ટ બીજું જે ઘણો મહત્વનો છે, જ્યારે બારમા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ એક્ઝામ આપતા હોય, કે ડર જે છે એ કોઈ પણ વસ્તુ માટેનો તમારો બહુ મોટો શત્રુ છે. એટલે જ્યારે પણ તમે કોઈ એક્ઝામ આપો ત્યારે તમારા માઇન્ડમાં બિલકુલ પણ ફિયર હોવો જોઈએ નહીં, ડર હોવો જોઈએ નહીં, કે જેથી જે તૈયારીઓ તમારી છે એને તમે પૂરતો ન્યાય આપી શકો. છેલ્લે હું બસ એટલું જ કહીશ તમને કે તમે તમારી પાસે આ સમયમાં એ ટાઈમ પણ છે કે તમે તમારી આજુબાજુની કોલેજો વિશે જાણી શકો, વેબસાઇટ પર સર્ચ કરી શકો, હેલ્પલાઇન નંબરો પર કોન્ટેક્ટ કરીને જે શાખામાં એ એન્જિનિયરિંગની હોય કે મેડિકલની હોય તમે એની પૂરતી માહિતી ઇન્ટરનેટ પરથી કાઢી શકો, સ્ટડી કરી શકો અને તમારો નિર્ણયને હજુ પાકું કરી શકો કે હા મારે આ બ્રાન્ચનું સિલેક્શન કરવું છે, મારો નિર્ણય યોગ્ય જ છે. અને હવે પછી જ્યારે આ બધી પ્રક્રિયા પૂરી થાય અને તમારું એડમિશન ચાલુ થાય ત્યારે તમે એને ન્યાય આપી શકો. છેલ્લે બસ હું એટલું જ કહેવા માંગીશ કે તમારો નિર્ણય એ તમારું ભવિષ્ય અને એની દિશા નક્કી કરે છે, જેથી તમારી કેપેસિટી પ્રમાણે, તમારી ઇન્ટરેસ્ટ પ્રમાણે, તમારા રસ પ્રમાણે તમે જે તે બ્રાન્ચની પસંદગી કરજો અને આગળ વધજો. ધન્યવાદ. ફરી કાલે નવા વિષય સાથે આપણે બધા ભેગા થઈશું. ત્યાં સુધી ધન્યવાદ. આવજો.